ખાતે 3 ભવનોનું લોકાર્પણ તથા સંસ્કૃત સપ્તાહોત્સવનું ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ સંસ્કૃત યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે 3 ભવનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નિમાબેન આચાર્ય, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસએસઆઈપી કાર્યશાળા એનીબી 2020 કાર્યશાળા, દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ, ગ્રંથોનું લોકાર્પણ, અંગ્રેજી કાર્યશાળાનું સમાપન અને સંશોધન કાર્યશાળા તથા રુદ્રયાગાનુષ્ઠાનના સહિતના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. મને આનંદ છે કે આજે 3 ભવનો એ એક બિલ્ડિંગનો બીજો માળ, જેનાથી વિદ્યાર્થીઓ બીએડનો કોર્સ જે કરે છે એની જરૂરિયાતને 519 લાખના ખર્ચે સંતોષવા માટે લોકાર્પણ અત્યારે થયું છે. ગેસ્ટ હાઉસ 587 લાખ રૂપિયાના ખર્ચે, એ પણ અહીંયા અનેક વર્ગો, અનેક સેશનો એ પણ થતા હોય છે, વર્કશોપ થતા હોય છે, એના માટે પણ જરૂરી હોય છે 587 લાખના ખર્ચે. અને લાઇબ્રેરી, આપણે સૌ જાણીએ છીએ કે એમની મહત્તા, એમનું મહત્ત્વ એ પણ ખૂબ છે, ત્યારે એમનું પણ લોકાર્પણ એ અહીંયા થયું છે. વાત કરીએ સુરતની, તો સુરતના અમરોલી કોસાડ આવાસમાં બાઇક અથડાવવા બાબતે 2 સમૂહ વચ્ચે બબાલ થઈ હતી, જે બાબતની